કચ્છ રણોત્સવમાં હાલ દિવાળીની રજાના માહોલ વચ્ચે પ્રતિદિન દસથી અગિયાર હજાર પ્રવાસીઓ ઉમટી રહ્યા છેલ્લા અઠવાડિયામાં અંદાજે વધુ દીદાર કર્યા હોવાનું જણાવ્યું હતું કચ્છ રણોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે છેલ્લા દિવસમાં કચ્છના શ્વેત રણમાં લાખ જેટલા પ્રવાસીઓએ પ્રવાસની મોજ માણી હોવાનું વહીવટીતંત્રે ઉમેર્યું હતું હાલ દૈનિક દસથી અગિયાર હજાર પ્રવાસીઓ કચ્છના સફેદ રણના અતિથિ બની રહ્યા છે પ્રવાસીઓના ધસારા ને કારણે વહીવટી તંત્ર પાસે પણ ચોક્કસ આંકડા નથી પરંતુ દિવાળીથી આ દિન સુધી દૈનિક સરેરાશ અગિયાર હજાર પ્રવાસીઓ રણની સફર કરી રહ્યા છે જેનાથી રેવન્યુ પેટે સરકારને દસ લાખ જેટલી આવક થઈ રહી છે ભુજની મામલતદાર કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર પચાસ ટકાથી વધુ પ્રવાસીઓ ઓનલાઇન પરમિટ મેળવીને આવી રહ્યા છે બાકીના પ્રવાસીઓ ભીરંડિયારા ચેક પોસ્ટ પરથી પરમિટ મેળવે છે ત્યારે ભીરંડિયારા ચેક પોસ્ટ પર દૈનિક પાંચ લાખ જેટલી આવક સરકારને થઈ રહી છે હાલ દિવાળી વેકેશનના કારણે પ્રવાસીઓનો ધસારો પુષ્કળ છે કચ્છમાં રણોત્સવની શેર કરવા આવતા પ્રવાસીઓ નજીકના જ કાળા ડુંગરે તેમજ કચ્છના અન્ય પ્રવાસન સ્થળો અને જિલ્લા મથક ભુજની પણ મુલાકાત લઈ રહ્યા છે